નવસારીની ભક્તાશ્રમ સ્કૂલ ખાતે જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ પરંપરાગત લોક સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન થાય, જતન થાય અને ભારતીય સંસ્કૃતિનો વારસો લોકાભિમુખ થાય તેવો હતો, જેમાં નવસારી નગરપાલિકાના પ્રમુખ કાંતુભાઈ પટેલ, ચીફ અધિકારી દશરથસિંહ ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણના અધ્યક્ષ મધુભાઈ કથિરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કારણ કે તકલીફ અત્યારે કોને કહેવાય, મેં કીધું જે માણસના મોબાઈલની અંદર અને સાડા પંદર માત્ર નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી, ઉપસ્થિત નામી અનામી મહાનુભાવો, વાલીગણો, વિદ્યાર્થી મિત્રો, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને રમતગમત અધિકારીની કચેરી આયોજિત અને ભક્તાશ્રમ સંચાલિત આજે નવસારી નગરપાલિકા કક્ષાનો લોક સાંસ્કૃતિક અને સંવર્ધન અને જતન કરવા માટેનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ 2019 અહીંયા ભક્તાશ્રમને આયોજન કરવાની તક મળી છે, એ માટે હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. ભારતીય લોક સંસ્કૃતિનું સંવર્ધન થાય, જતન થાય, લોકાભિમુખ થાય તથા નવસારી નગરના કલાકારોને એક યોગ્ય પ્લેટફોર્મ મળે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. અને ભક્તાશ્રમ પટાંગણને અને ભક્તાશ્રમ પરિવારને આ કાર્યક્રમ આયોજન કરવા માટે જે તક મળી છે એના માટે ગુજરાત રાજ્ય સરકારનો, નવસારી નગરપાલિકાનો અને કચેરીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા સંચાલક મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, આચાર્યશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ પરિવારે જે ખડે પગે સેવા કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એટલે એમને હું પ્રશંસા કરી અભિનંદન પાઠવું છું. ખૂબ આભાર. કમિશનર શ્રી, રમતગમત સાંસ્કૃતિક અને યુવા પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આજે નગરપાલિકા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આપણે ભક્તાશ્રમ સ્કૂલ ખાતે કર્યું હતું. આ સ્કૂલના સંચાલક મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ અને અંકિતભાઈ અને એમની આ પૂરી ટીમ નો કચેરી વતી હું આભાર માનું છું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ છે કે આપણી જે સંસ્કૃતિ છે એ લોકાભિમુક્ત થાય, પરંપરાગત જે સંસ્કૃતિ છે એ લોકો સુધી પહોંચે, એનું જતન થાય અને આવનારી પેઢીમાં એ એક પેઢીથી બીજા પેઢી એનું સ્થળાંતર થાય અને સંસ્કૃતિને માણીએ. અને આજે જે સ્ટ્રેસની જે જિંદગી છે રોજબરોજની, એમાં થોડુંક આપણે માનસિક એક તણાવમાંથી પણ મુક્તિ સંગીત દ્વારા મળે એ છે. આવનારા સમયમાં પણ જુદા જુદા સ્થળોએ આવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાના છે.